વડોદરામાં હરણી લેખ હોનારત સમયે લાલાભાઈ બન્યા બાળકોના તારણહાર. દુર્ઘટના સમયે લાકડા સોમિલમાં કામ કરતા શ્રમિકે બાળકોને બચાવ્યા. તળાવના સામા છેડે રહેતા લાલાભાઈ બાળકોના વહારે આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં 6 ફૂટ ઊંચી રેલીંગ કૂદી ગયા હતા. ભૂપેન્દ્રભાઈ ચૌહાણ એક પળનો વિચાર કર્યા વિના તળાવમાં છલાંગ લગાવી હતી. પહેલા ઊંધી થઈ ગયેલી બોટને સીધી કરવાનો પ્રયાસ કર્યો. બોટ સીધી કરી એક માસૂમ બાળકને બચાવ્યો હતો. લાલાભાઈએ એક બાદ એક 5 બાળકોને બચાવ્યા. એક શિક્ષિકાને પણ લાલાભાઈએ બચાવી બહાર કાઢ્યા. ફાયર બ્રિગેડના પહોંચવા પહેલા લાલાભાઈએ અનેક માસૂમના જીવ બચાવ્યા. લાલાભાઈની બચાવ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી. કોઈ પણ કરુણ ઘટના હોય તેમાં વિલન અને હીરો એમ બે ભૂમિકા દરેક ઘટનાની જોવા મળે. વાત કરીએ વડોદરાની તો વડોદરાના જે હરણી તળાવમાં 14 માસૂમ જિંદગીઓનો જેને ભોગ લીધો છે તેવા વિલન એજન્સીને અત્યારે પોલીસ શોધી રહી છે. તો તેની પાછળ રાજકારણ પણ રમાઈ રહ્યું. ત્યારે વાત કરીએ એક એવા હીરોની જે આ તળાવની બિલકુલ સામે એટલે કે 100 મીટરના અંતરે રહે છે. તેવા જ આ છે લાલાભાઈ ઉર્ફે ભૂપેન્દ્ર ચૌહાણ. તેમને પોતાના બાળકની ચિંતામાં કામ કરતા કરતા બહાર આવ્યા અને પોતે તાત્કાલિક કોઈની પણ પરવા એટલે કે પોતાના જીવની પરવા કર્યા વિના તેઓ તળાવમાં કૂદી ગયા હતા. લાલાભાઈ આ સમગ્ર ઘટનાની પહેલા તો તમને કઈ રીતના ખબર પડી? એ રીતના કે આમ બહાર નીકળ્યો, પબ્લિક અહીંયા બધી ભેગી થઈ હતી. મને એમ કે મારું છોકરીને રમતી હતી તો મને એવું લાગ્યું કે છોકરાને કઈ થયું નથી ને એમ કરીને બહાર નીકળ્યો. બહાર નીકળ્યો તો જોયું કે છોકરું મારું અહીંયા બેઠું હતું, ઊભું હતું. પછી મેં હામી નજર પડી મારી, પેલા રીલિંગ પકડીને ઉભા હતા બધા, પબ્લિક બધી ઊભી હતી. મેં ત્યાં જોવા ગયો શું થયું એમ. પછી મેં જોયું તો અંદર બોટ પલટી મારી ગયેલી હતી. એટલે પછી મેં રીલિંગ કૂદી ને અંદર કૂદી પડ્યો, ચડીને કૂદી પડ્યો અંદર. રીલિંગ તો બહુ ઊંચી છે. કોશિશ કરી, મેં વિચાર્યું નહીં કે શું થશે, મારું શું થશે એ ના વિચાર્યું. અંદર શું થયું છે છોકરા છે એવું મને જાણવા મળ્યું એટલે મેં કૂદી ગયો. મેં મારી પરવા નહીં કરી. પહેલા અંદર જે પાણીમાં છલાંગ લગાવી શું પહેલા શું કર્યું? પહેલામાં પહેલા તો અંદર ગયો, નીચે જઈને જોયું. જોયું તો બોટ પલટી મારી ગઈ હતી. અમે હાથ નીચે કરીને એને સીધી કરવાની કોશિશ કરતા હતા. એટલે સીધી કરવાની કોશિશ કરી. એમાં એક છોકરો મારા હાથ ગયો, વાર હાથમાં આવી ગયા મને આમ કહીને તો ખેંચીને બહાર કાઢ્યો. છોકરું હતું. કેટલા લોકોને તમે બહાર કાઢ્યા? અને કમસે કમ 4-5 છોકરા અને મેડમને બહાર કાઢ્યા હતા. વધારે લોકોના પણ જીવ બચાવી શક્યા હોત. ફાયર બ્રિગેડ પહેલા તમે આ કામગીરી કરી હતી? હા, ફાયર બ્રિગેડ પહેલા. કેટલી વાર પછી ફાયર બ્રિગેડ? લગભગ એક ચોક્કસ તો મને ખ્યાલ નથી, પણ અડધો 1.25 કલાક પછી થાય જાય છે. આ જે રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું, બચાવ કામગીરી જે ચાલી હતી, તમે આપ ચડ્યા ત્યાં સુધી તમે ત્યાં ત્યાં રહ્યા? લગભગ હું અડધો 1.25 કલાક જેવું રહ્યો છે. 1.25 કલાક જેવું હશે. તમારા બાળક છે, તમારી બાળકની ચિંતામાં તમે બહાર નીકળ્યા. અંદરથી જે નાના નાના બાળકોની જે મૃતદેહો બહાર નીકળ્યા, કેવું લાગતું હતું? લાગે ને, લાગણી તો થાય ને, આમ દુઃખ તો થાય ને. છોકરા આવી રીતે આવું બની જાય, આવો બનાવ બની જાય. છોકરા રીતે મળ્યો, રામે જોઈએ મારા મોટું ફી નીકળતું હતું છોકરોને. ત્યારે અમે વાર્તા તારે કાનમાંથી નીકળે, નાકમાંથી નીકળે, એટલો બધો પિક્ચર હતો અંદર. અમે ખુદ ઘસી જતા હતા અંદર. મેં દુઃખીમાં એને નીચે નાખવાની જવાની જોવાની કોશિશ કરી, અને પિક્ચર જ એટલો બધો આંખો મારી ભરવાની ચાલુ થઈ ગઈ. એને બહાર નીકળી આવ્યો. લાલાભાઈ ખરેખર આના જવાબદાર કોણ છે ને એમની સામે કેવી કામગીરી થઈ? જવાબદાર તો કોણ છે એ તો ખ્યાલ નથી, પણ અમે જો એમની સામે કાર્યવાહી તો કડકમાં કડક થવી જ જોઈએ. વધારે લોકોના જીવ બચી શક્યા હોત જો તમારા જેવા બીજા પણ લોકો પડ્યા હોત. અને બોટ શું, બોટ ઘસી ગયેલી હતી ને કિચડમાં, તો એ ટાઈમે એ ટાઈમે તો સીધી થઈ ગઈ હોત. અને વધારે માણસ જોઈએ એમાં, અમે 7-8 જણા હતા અને અમારથી સીધી ના થઈ. પછી અમે એને સીધી કરી. એ ટાઈમે થઈ ગયું હોત તો. લાલાભાઈ તમે શું કામ કરો છો, ક્યાં રહો છો? હું અહીંયા ગીતા કોમિંગમાં જ રહું છું. અંદર જ કામ કરું છું અને અંદર જ રહું છું. કેવું કામ કરો? કામ એટલે લાકડાનું કામ કરીએ, અમે વુડન બોક્સ બનાવીએ, એ બધું કટિંગ એ બધું કામ કરીએ. કેટલા વાગે નો આ બનાવ હતો? તો સમજો ને, 4:30-5:30 ની આજુબાજુ. પછી રિયલ હીરો ને જયારે વાત કરવામાં આવતી હોય છે ત્યારે લાલાભાઈ જેવા લોકો પોતાના જીવના જોખમની આવા જે માસૂમ બાળકો માસૂમ જિંદગીઓને બચાવવાની જયારે પ્રયાસ કરે છે, પરંતુ તેમના પ્રયાસો પૂરતા ન નીવડ્યા અને 14 જેટલી જિંદગીઓ આ કાંડમાં હોમાઈ ગઈ. કસૂરવારો અત્યારે ખુલ્લા ફરી રહ્યા છે. તેમની સામે કડક કાર્યવાહીની આ જે લાલાભાઈ છે તે પણ વાત કરી રહ્યા છે. સમગ્ર વડોદરા સાથે ગુજરાતવાસીઓ પણ કડક કાર્યવાહીની માંગણી કરી છે.
સંદીપ રાજપૂત સાથે વિધિ ની ઓળખ.